નમસ્કાર, હું છું સોનલ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં કોરોનાનો કુલ આંક 15,810 થયો છે, તો મૃતાંક 687, જ્યારે કોરોનાને માત આપી 11,884 લોકો ઘરે પહોંચ્યા. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ખારીઓનું લેવલ વધી ગયું છે, ત્યારે મીઠી ખારીનું લેવલ વધતા પર્વતગામ ખારી નજીક કટરિયાપુરની સ્થિતિ સર્જાઈ. ડીવાયએસપીના નામે લોકોને કોલ કરી ઠગાયા છે. નાને બિલ્ડરે ઝડપી પાડ્યા બાદ વડોદરા અને ભાવનગરમાં પણ ઠગોએ બેને શિકાર બનાવ્યો હોવાની હાલ તો કબલાત કરી છે. આજે શીતળા સાતમ છે, ત્યારે સુરતમાં બહેનો શીતળા માની પૂજા અર્ચના કરી ધાર્મિક માન્યતા પ્રમાણે લોકો ઠંડુ ભોજન જમતા હોય છે અને ઘરમાં રહેલા ચૂલાની પૂજા અર્ચના કરે છે. પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત માટે અકસીર ઇલાજ સાબિત થઈ રહી છે, ત્યારે કોરોનાને માત આપનાર ધારાસભ્યએ પ્લાઝમા દાન કર્યું હતું, તો કોરોનામાં મોતને ભેટેલા સ્વજનને શ્રદ્ધાંજલિ આપવા યુવક દ્વારા પ્લાઝમા દાન કરાયું. અડાજાના માથાભારે હેમંત ઉર્ફે હેમુ પરદેશીએ તેની પ્રેમિકા સાથે મળી પત્નીને ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે તેઓની અટકાયત કરી. કતારગામ દરવાજા ખાતે આવેલ ડોક્ટર હાઉસના ત્રીજા માળે રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનમાં ચોરી કરનાર રીઠાને કતારગામ પોલીસે ઝડપી પાડ્યું. મોટીબેર ગામ તાપી નદીના પાળાની ગલી પ્રજાપતિ મહોલ્લા પાછળથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા બુટલેગર સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરાયા. અને ઓનલાઈન દિલ્હીથી અમદાવાદની ટિકિટ બુક કરાવવા જતા યુવાનને 2.5 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં કોરોનાનો કુલ આંક 15,810 થયો છે, તો મૃતાંક 687, જ્યારે કોરોનાને માત આપી 11,884 લોકો ઘરે પહોંચ્યા છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 15,810 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 687 થયો છે. ગત રોજ શહેર જિલ્લામાંથી 174 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લાના કુલ 11,884 દર્દીઓ સારા થઈને ઘરે ગયા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમાં 12,705 પોઝિટિવ કેસમાં 545ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં આજ દિન સુધીમાં 3,105 પૈકી 142 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 15,810 કેસમાં 687ના મોત થયા છે. સુરત શહેરમાંથી 105 અને જિલ્લાના 69 દર્દીને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 9,407 દર્દીઓ, જિલ્લામાં 2,476 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે. તો સુરતમાં બાળ રોગ નિષ્ણાંત એવા ડૉક્ટર અશોક કાપસેનું પણ સારવાર દરમિયાન કોરોનામાં મોત નિપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ખાડીઓનું લેવલ વધી ગયું છે, ત્યારે મીઠી ખાડીનું લેવલ વધતા પર્વતગામ ખાડી નજીક ગટેરાપુરની સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે વહેલી સવારે મીઠી ખાડીનું જળસ્તર વધતા પર્વતગામ ખાડી કિનારેના વિસ્તારમાં ગટરમાંથી પાણી બેક માર્યા હતા, જેના લીધે મુખ્ય માર્ગ સાથે પાલિકાના યુસીડી સેન્ટર તથા નજીકની સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા ગટરિયાપુરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી સ્થાનિક લોકો સાથે રાહદારીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં કોરોના મહામારી વચ્ચે ગટરિયા પાણીના ભરાવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશતને પગલે લિંબાયત ઝોનની ટીમે યુદ્ધના ધોરણે પાણી નિકાલ કરવાની કામગીરી શરૂ કરી હતી. છેલ્લા 2 દિવસથી શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જિલ્લાના બારડોલી, પલસાણા અને ચોર્યાસી તાલુકામાં ભારે વરસાદ થયો હતો, જેથી મીઠી ખાડીના લેવલમાં વધારો નોંધાયો હતો. મીઠી ખાડીની ભયજનક સપાટી 7.50 મીટર છે. વહેલી સવારે 6 વાગે સપાટી વધીને 6.90 મીટરે પહોંચી ગઈ હતી.
જેથી આ સ્થિતિ સર્જાઈ હતી। આ અંગે લીંબાય ઝોનના ઝોનલ ઓફિસર ભૈરવભાઈએ જણાવ્યું હતું કે મીઠી ખારીનું લેવલ વધતા વરસાદી પાણીની લાઇનમાંથી પાણી બેક માર્યા હતા। તાકીદે ડી વોટરિંગ પંપ મોકલાવી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી। મારી દુકાન પરવડ ગામ અંકુર એપાર્ટમેન્ટમાં આવેલી છે। શું સમસ્યા છે? એમની પાસે નજીકમાં ખાડી આવે છે, એ ખાડીનું પાણી વરસાદને કારણે ગટરલાઇન સાથે મિક્સ થઈને બેક મારે છે ને રસ્તામાં ગાડો કિચડ થાય છે ને સમસ્યા તો છે જ ઘણી, અહીંયા પબ્લિક પરેશાન થાય છે આમાં। ને એસએમસી વાળાએ પંપ મૂક્યા છે બે, પણ તો પણ પાણી ઓછું નહીં થતું એના। ગટર લાઈન નું મિક્સ થાય ને એ ખાડી નું પાણી બેક મારીને બહાર આવે છે રિવર્સ, પણ પંપ ચાલુ તે છતાં પણ પાણી ઓછું નહીં થતું એમાં। સુરત જિલ્લામાં વરસાદથી સવારે મીઠી ખાડીની સપાટી 6.90 મીટર પહોંચી હતી, જ્યારે ખાડીની ભયજનક સપાટી 7.50 મીટર છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। ડીવાયએસપીના નામે લોકોને કોલ કરી ઠગાઈ આ ચરનાને બિલ્ડરે ઝડપી પાડ્યા બાદ વડોદરાની ભાવેણામાં પણ ઠગોએ બેને શિકાર બનાવ્યા હોવાની હાલ તો કબૂલાત ઠગે કરી છે। રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ન્યૂઝ પેપરમાં ડીવાયએસપીનું નામ વાંચી ચીટર અસલમ ઉર્ફે બાદશાહે શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે ડીવાયએસપી બીએમ પઠાણ બની કોલ કરતો હતો। બિલ્ડર પાસેથી 26,000 નો મોબાઈલ લઈ તેણે જનતા માર્કેટમાં વેપારીને 20,000માં વેચી દીધો હતો। જનતા માર્કેટમાં મોબાઈલનો વેપાર કરતા મોહમ્મદ સલમાન હનીફ કાપડિયાએ બિલ વગર મોબાઈલ લેતા રાંદેર પોલીસે તેની પણ ધરપકડ કરી છે। વધુમાં ચીટર અસલમ ઉર્ફે બાદશાહ એસી રેફ્રિજરેટર રિપેરિંગનું કામ સુરતમાં કરે છે, જોકે શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે ડીવાયએસપીના નામે કોલ કરતો હતો। અગાઉ તેણે વડોદરામાં એક મહિલાને ડીવાયએસપીના નામે કોલ કરી રૂપિયા પડાવ્યા હતા, ઉપરાંત ભાવનગરમાં પણ આ રીતે ચીટિંગ કર્યું હોવાની વાત સામે આવી રહી છે। હાલમાં રાંદેર પોલીસે અસલમ ઉર્ફે બાદશાહ બાબુ બાદશાહ અને તેના સાગરીત મોહમ્મદ સલમાન કાપડિયાની ધરપકડ કરી છે। અસલમ ઉર્ફે બાદશાહે સુરત શહેરમાં ડીવાયએસપીના નામે ઘણા લોકોની સાથે ચીટિંગ કરી હોય એવી આશંકા પોલીસને લાગી રહી છે। પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરે તો અન્ય ગુનાઓ પણ બહાર આવી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। આજે શીતળા સપ્તમ છે ત્યારે સુરતમાં બહેનોએ શીતળા માની પૂજા અર્ચના કરી હતી। ધાર્મિક માન્યતા પ્રમાણે લોકો ઠંડુ ભોજન જમતા હોય છે અને ઘરમાં રહેલા ચૂલાની પૂજા અર્ચના કરે છે। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આ મહિનામાં અનેક ધાર્મિક તહેવારો આવે છે ત્યારે આજે રોજે શીતળા સપ્તમ હોવાથી સુરતમાં મહિલાઓ દ્વારા શીતળા માની પૂજા અર્ચના કરી હતી। શ્રાવણ વદ સપ્તમનો તહેવાર શીતળા સપ્તમ તરીકે ઉજવાય છે, જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ ટાળું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી। આ પર્વને શીતળા સાતમ કે ટાળી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે। મારું નામ વીરભોજ ઝા। આજે શીતળા સાતમ છે, આજે શીતળા માતાને પૂજન કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિનું પ્રદાન થાય છે ને કાલે જે બનાવેલું આજે ઠંડુ ખાવામાં આવે છે, બરાબર ને। શીતળા સાતમને પૂજન કરવાથી ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિનું પ્રદાન થાય છે, ધન આદિ સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે, બરોબર એનું મહિમા અપરંપાર છે। સુરતમાં પણ બહેનોએ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી કોરોનાની મહામારી દૂર થાય તેવી પણ પ્રાર્થના કરી હતી। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત માટે અક્સિર ઇલાજ સાબિત થઈ રહી છે, ત્યારે કોરોનાને માત આપનાર ધારાસભ્યએ પ્લાઝમા દાન કર્યું હતું, તો કોરોનામાં મોતને ભેટેલા સ્વજનને શ્રદ્ધાંજલિ આપવા યુવક દ્વારા પ્લાઝમા દાન કરાયું હતું। કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાએ સંક્રમિત થયા બાદ કોરોનાને મહત આપી અન્ય કોરોના દર્દીઓને નવજીવન આપવા પોતાના પ્લાઝમાનું દાન કર્યું હતું। સ્વિમેરના 250માં પ્લાઝમા ડોનર બન્યા હતા। ધારાસભ્યને 2 જુલાઈ કોરોના પોઝિટિવ આવ્યો હતો, તો સરથાણા વિસ્તારમાં રહેતા પંકજભાઈ રામાણી દ્વારા સ્વિમેર હોસ્પિટલ સ્થિત બ્લડ બેંકમાં પ્લાઝમા દાન કર્યું હતું।
પંકજભાઈ રામાણીએ જણાવ્યું હતું કે જૂન મહિનામાં મારા મોટા ભાઈના કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો, જેથી તેમને સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. મેં ટેસ્ટ કરાવ્યો, પરંતુ મારામાં કોવિડના લક્ષણો હોય તેવું લાગતું હતું. ત્યારબાદ મોટાભાઈ વિપુલભાઈના સસરા રવજીભાઈ સાવલિયા કોરોના થતા તેમને સ્મિમેલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું કોરોનાના કારણે અવસાન થયું હતું. તો રવજીભાઈ સાવલિયાને એક મહિનો અવસાન થયો હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કોરોના દોસ્તોને સારવાર માટે પ્લાઝ્માનું દાન કર્યું હતું. નમસ્કાર, મારું નામ છે પંકજ રામાણી. મેં આજે પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. મને કોરોના હતો, ક્યારે થયો એ ખબર નથી. મારા મોટા ભાઈ વિપુલભાઈ રામાણીને કોરોના 18 જૂનના રોજ થયો હતો. ત્યારબાદ એને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે બધા સભ્યો ઘરે જ હતા. આ દરમિયાન ક્યારે કોરોના થયો એ અમને ખબર નથી. મારા ભાઈના સસરા ત્યારબાદ કોરોનાગ્રસ્ત થયા. રવજીભાઈ સાવલિયા, એમનું અવસાન થયું સ્મિમેર હોસ્પિટલમાં. ત્યારે નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિને જો પ્લાઝ્મા આપવામાં આવે તો એ વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થાય છે. એટલે મેં પ્લાઝ્મા આપવા માટે સ્મિમેર હોસ્પિટલમાં આજે ગયો અને ત્યાં મારા શરીરમાં એન્ટીબોડી બન્યું હોવાનું માલુમ થયું. મને ક્યારે કોરોના થયો અને ક્યારે જતો રહ્યો એ પણ ખબર નથી. થોડા લક્ષણો મારો ભાઈ જ્યારે હોસ્પિટલાઇઝ હતો ત્યારે દેખાયા હતા, પરંતુ આજે મારા મોટા ભાઈના સસરા રવજીભાઈ સાવલિયાને અવસાન થયાને 1 મહિનો થયા હોવાથી મેં આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે મારા પ્લાઝ્માનું દાન કર્યું છે. પ્લાઝ્માની દાન કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. કોઈ પણ આડઅસર થતી નથી. દરેક વ્યક્તિ જે કોરોનામાંથી મુક્ત થયા છે તે કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓ માટે પ્લાઝ્માનું દાન કરે, જેથી એક વ્યક્તિ પ્લાઝ્માનું દાન કરશે તો 2 વ્યક્તિના જીવ બચાવી શકાશે. માટે મોટી સંખ્યામાં આપણે કોરોનામાંથી મુક્ત થયેલા લોકો પ્લાઝ્માનું દાન કરીએ તેવી મારી આપ સૌને વિનંતી છે. પ્લાઝ્મા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અકસીરી ઈલાજ હોવાથી અને પ્લાઝ્મા દાન કરવામાં કોઈ આડઅસર નથી થતી હોવાથી કોરોના મુક્ત થયેલા તમામ લોકોએ અન્ય 2 વ્યક્તિઓના જીવ બચાવવા માટે દર 15 દિવસે પ્લાઝ્માનું દાન કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, એલકેસ્ટાર ન્યૂઝ, સુરત. અડાજણના માથાભાઈ હેમંત ઉર્ફે હેમુ પરદેશીએ તેની પ્રેમિકાએ સાથે મળી પત્નીને ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. અડાજણના માથાભાઈ હેમંત ઉર્ફે હેમુ રામસિંહ પરદેશીની પત્ની સુનિતા એપ્રિલમાં બરોડાથી સુરત આવી હતી. સુરતમાં તે કેદારનાથ એપાર્ટમેન્ટમાં તેના સંતાનો સાથે રહેતી હતી. 25 થી 28 એપ્રિલ સુધીમાં હેમુ પરદેશીની પત્ની પર ચાર્મી ટેલરે કોલ આવ્યા હતા. ચાર્મી ટેલરે ફોન પર ધમકી આપી કે તું બરોડા જેવી આવી છે તેવી, તારા છોકરાઓને લઈ બરોડા ચાલી જા, નહીં તો હું અને હેમુ તને જાનથી મારી નાખીશું, કહી ગાળો આપી હતી. મહિલાને તેના પતિએ પણ ઘરમાંથી નીકળી જા, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો. મહિલાએ તેના પતિ અને તેની બહેનપણી સામે ગુનો નોંધાવ્યો હતો. અડચણ પોલીસે હેમુ પરદેશી અને તેની બહેનપણી ચાર્મી સંજય ટેલરની ઝડપી પાડી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, એલકેસ્ટાર ન્યૂઝ, સુરત. કતરગામ દરવાજા ખાતે ડોક્ટર હાઉસના ત્રીજા માળે રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાં ચોરી કરનાર રીડાને કતરગામ પોલીસે ઝડપી પાડ્યો હતો. કતરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતરગામ દરવાજા ખાતે આવેલ ઓમ કોમ્પ્લેક્સમાં રહેતા 500 વર્ષ કતરગામ દરવાજા ડોક્ટર હાઉસમાં ખોડિયાર ફર્નિચરની ઉપર ત્રીજા માળે જય મોગલ ક્રિએશન નામે રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ધરાવે છે અને તેઓની દુકાનને નિશાન બનાવી દુકાનમાંથી હજારોની મત્તાની ચોરી કરી ભાગી છૂટેલા રીડા એવા સંજીવકુમાર રામપ્રસાદ સવિતાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એલકેસ્ટાર ન્યૂઝ, સુરત. મોટીબેડ ગામ તાપી નદીના પાળાની ગલી પ્રજાપતિ મહોલ્લા પાછળથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા બુટલેગર સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સિંગાપુર પોલીસે બાતમીના આધારે મોટીબેડ ગામ તાપી નદીના પાળાની ગલી પ્રજાપતિ મહોલ્લાની પાછળ દરોડા પાડી ત્યાંથી દારૂના જથ્થા સાથે બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલને ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે મહિલા બુટલેગર કલ્પનાબેન પટેલ તથા દારૂનો જથ્થો આપનાર કામરેજના બુટલેગરો કૈલાસ મારવાડી અને મહેશ મારવાડીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, એલકેસ્ટાર ન્યૂઝ, સુરત.
ઓનલાઈન દિલ્હીથી અમદાવાદની ટિકિટ બુક કરાવવા જતા યુવાનને 2.5 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ગાંધી સ્મૃતિ ભવનની સામે આવેલ કનકનિધિ એપાર્ટમેન્ટમાં રહેતા સમીર મોદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને ઓનલાઈન દિલ્હીથી અમદાવાદની ટિકિટ બુક કરાવી હોય, જે અંગે અજાણ્યા ઠગ્સ જેમાં રાહુલ અને અન્યથી જેડી એન્ટરપ્રાઇઝ નામે વાત કરી તેઓ પાસેથી ટિકિટના રૂપિયા તથા સર્વિસ ચાર્જના રૂપિયા મળી 54,800 મની ટ્રાન્સફરથી રોકડા મેળવી લઈ ટિકિટ ન કરાવી આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતાંક 687 જ્યારે કોરોનાને માત આપી 11,884 લોકો ઘરે પહોંચ્યા. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ખારીઓનું લેવલ વધી ગયું છે, ત્યારે મીઠી ખારીનું લેવલ વધતા પર્વતગામ ખારી નજીક કટરિયાપુરની સ્થિતિ સર્જાઈ. ડીવાયએસપીના નામે લોકોને કોલ કરી ઠગાઈ આચરનારને બિલ્ડરે ઝડપી પાડ્યા બાદ વડોદરા અને ભાવનગરમાં પણ ઠગોએ બેને શિકાર બનાવ્યો હોવાની હાલ તો કબૂલાત કરી છે. આજે શીતળા સાતમ છે, ત્યારે સુરતમાં બહેનો શીતળા માની પૂજા અર્ચના કરી ધાર્મિક માન્યતા પ્રમાણે લોકો ઠંડુ ભોજન જમતા હોય છે અને ઘરમાં રહેલા ચૂલાની પૂજા અર્ચના કરે છે. પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત માટે અકસીર ઇલાજ સાબિત થઈ રહી છે, ત્યારે કોરોનાને માત આપનાર ધારાસભ્યએ પ્લાઝમા દાન કર્યું હતું તો કોરોનામાં મોતે ભેટેલા સ્વજનને શ્રદ્ધાંજલિ આપવા યુવક દ્વારા પ્લાઝમા દાન કરાયું. અડાજાના માથાભારે હેમંત ઉર્ફે હેમુ પરદેશીએ તેની પ્રેમિકા સાથે મળી પત્નીને ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે તેઓની અટકાયત કરી. કતારગામ દરવાજા ખાતે આવેલ ડોક્ટર હાઉસના ત્રીજા માળે રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનમાં ચોરી કરનાર રીઠાને કતારગામ પોલીસે ઝડપી પાડ્યું. મોટીબેર ગામ તાપી નદીના પાળાની ગલી પ્રજાપતિ મહોલ્લા પાછળથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા બુટલેગર સહિત 3ને વોન્ટેડ જાહેર કરાયા. અને ઓનલાઈન દિલ્હીથી અમદાવાદની ટિકિટ બુક કરાવવા જતા યુવાનને 2.5 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે જોતા રહેશો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલ. નમસ્કાર.